રાજકોટના ભગવતીપરાના રહીશો દ્વારા રાજકોટના મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 7 વર્ષથી પીવાનું પાણી મળતું ન હોય મહિલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે। 7 વર્ષથી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। સ્થાનિક કોર્પોરેટરને પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતું, સાથે જ રોડ રસ્તા લાઇટ પાણીની પણ પૂરતી સુવિધા નથી મળતી। ભગવતીપરાના રહેવાસીઓ કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા। બજાર ભગવતીપરા વિસ્તારમાંથી આવું, આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું। અમારે લગભગ 7 વર્ષથી એક ફરિયાદ છે કે અમારો છેલ્લો ગાળો આવે એ પાણી પૂરું પહોંચતું નથી અને પહોંચે તો ખરાબ પાણી આવે। આ 7 વર્ષથી અમારી બહેનો અને મહિલાઓ અરજ કરી કરીને સાહેબ અગર હાથ જોડી જોડી થાય છે, પણ 7 વર્ષમાં પછી નિરાકરણ નથી આવ્યું। એટલે અમારી એવી માંગ છે કે ભાઈ 7 વર્ષનો જે પ્રશ્ન છે એક નવી લાઇન નાખી અમને બીજી જ લાઇન દેજો, કેમ કે એ લાઇનમાં પાણી આવતું નથી, ઉપરથી પાણી ચોરાઈ જઈએ અને અમારો છેલ્લો ગાળો હોય અને છેલ્લે ગાળે પાણી પહોંચતું નથી અને પહોંચે એ ખરાબ પહોંચે અને 5 મિનિટમાં જે પાણી આવે ખરાબ પાણી આવે અને અમને 2 આંડા માણસને જીવન જરૂરિયાત વસ્તુ કે તમે 2 દિવસ લાઇટ વગર ન હોય કે રોડ રસ્તામાં ખાડા હોય તો માણસ સહન કરી લે, પણ પાણી વગર માણસ સહન ન કરે અને માણસને પાણી એક જીવનની અમૂલ્ય વસ્તુ હોય એ આજ અમને નથી મળતી। એના માટે અમે અમારા વિસ્તારની મહિલાઓ અને બહેનોને લઈને આવ્યો કે સાહેબને વિનંતી કરી કે સાહેબ અમે વહેલા સોલ્યુશન લેવો એવી તમારી આગળ આશા રાખી અને બીજી વખત અમારે તમારી પાસે ન આવવું પડે એવી અમારી એક વિનંતી છે। સ્થાનિક કોર્પોરેટરના ભાઈ વાત કરી તો 7 વર્ષથી અમે વાત કરી, 7 વર્ષથી આ મહિલાઓ ઘરે જઈ ઓફિસે જઈ દર વખતે તમે જોવો કે દર વખતે કોઈ પણ વસ્તુમાં કે અમે એટલે મૂકું નથી, દરેક વખતે ગમે તેને અરજ કરી છે અરજીઓ કરી છે પણ કોઈ જાતની સોલ્યુશન દેતા નથી। અને રાજકોટમાં કહેવામાં આવે કે વોર્ડ નંબર 4માં આખા રાજકોટમાંથી વધારેમાં વધારે ગ્રાન્ટ ફાળવામાં આવી, તો એ ગ્રાન્ટ ક્યાં ગઈ? અમારે નથી કોઈ રોડની સુવિધા, નથી લાઇટની સુવિધા કે નથી પાણીની સુવિધા। અમે એ જ કહીએ કે રાજકોટમાં 4 નંબરમાં જો તમે કહેતા હોય કે વધારે પડતી ગ્રાન્ટ રાજકોટ વોર્ડ નંબર 4માં વાપરી તો એ ક્યાં ગઈ? અમે કમિશનર સાહેબને પૂછવા માંગુ આવે છે તો કેવું આવે છે, કેટલો સમય આવે? 2.5 કલાક આવે છે, એમાં 15 મિનિટ તો આવું પાણી દોડું આવે છે આવી ગયો।